જય સ્વામિનારાયણ બાલ દોસ્તો, હું કપિલાબેન દેસાઈ શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર વતી આપ સૌનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગુજરાતી, ધોરણ 9, પાઠ 2, ચોરી અને પ્રાયશ્ચિત, જેના લેખક છે ગાંધીજી. દ્વારકાથી લઈ દિસપુર અને કશ્મીરથી લઈ કન્યાકુમારીના ભારત ભૂમિના આ ટુકડા પર બે મોહનનો પ્રભાવ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં રહ્યો છે. એક મોહન એટલે કૃષ્ણ, ગોવિંદ, ગોપાલ, રણછોડ, કાનો, જેને આપણે હજારો નામોથી જાણીએ છીએ, જે આપણા જીવન સંસ્કૃતિનો એક ધબકાર પણ છે. બીજો મોહન એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. પોરબંદરની પવિત્ર ભૂમિ પર જન્મી પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે પૂજાયા અને કાગળની નોટમાં સમાઈ આપણા ખિસ્સામાં પણ રાજ કરે છે. મોહનદાસ કરમચંદ ગાંધી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ. એમની આત્મકથા સત્યના પ્રયોગો, એ ખરેખર તો શબ્દ સ્વરૂપે એમણે સત્યને પ્રકાશિત કર્યું છે. તેમાં કેટલીક એવી ઘટનાઓ છે કે જે આપણા સૌથી કે તેમના માતા પિતાથી પણ જે તે સમયે તેઓએ છુપાવી હોય, પરંતુ આ તો રહ્યા મહાત્મા. જ્યારે પણ સત્ય સમજાયું ત્યારે જ તેમણે તેને સૌની વચ્ચે ઉજાગર કરી દીધું, એટલે ભૂલનું પ્રાયશ્ચિત, મનનો બોજ હળવો કરી દેવો, આ એમની આદત હતી, જેથી તેઓ નવા કે બીજા કામમાં પોતાની બધી જ શક્તિઓ વાપરી અને કામને નિર્ભયતાપૂર્વક આગળ ધપાવે છે અને પૂરું કરે છે. આમ જ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની અને હિન્દીઓ માટેના હકની સાથે સાથે સત્યાગ્રહની શરૂઆત કરી આખા વિશ્વને લડવા માટે બે નવા શસ્ત્રો સત્ય અને અહિંસા આપ્યા. આવા પૂજ્ય બાપુ વિશે પણ બાલમિત્રો આપણે જાણીએ. તેમનો પરિચય, જે વ્યક્તિએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદી અપાવી અને આપણને સૌને સ્વતંત્ર ભારતમાં જન્મવાનો હક અપાવ્યો, જો એના વિશે આપણે ન જાણતા હોઈએ તો આપણે નગુણા અને સ્વાર્થી કહેવાઈએ. મિત્રો, તમે મહાત્મા ગાંધી વિશે બધું જ જાણતા હોવા જોઈએ, કારણ કે તે રાષ્ટ્રપિતા છે અને રાષ્ટ્રપિતા વિશે આપણે ખરેખર જાણતા હોવા જ જોઈએ. તો ચાલો કેટલીક બાપુ વિશેની નોંધ તમે લખો અને યાદ પણ રાખજો. ગાંધીજી, એમનો પરિચય આપતા, એમનો જન્મ 1869 થયો હતો, તેમનું મૃત્યુ 1948 થયું હતું. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. તેઓ બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્માના નામે જાણીતા. જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી, માતા પુતળીબાઈ, તેમના પત્ની કસ્તુરબા. તેમનો અભ્યાસ, એ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ઇંગ્લેન્ડમાં ગયા હતા અને ઇંગ્લેન્ડમાં કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરી અને પોતે બેરિસ્ટર બન્યા. તેમની આત્મકથા સત્યના પ્રયોગો એ 5 વિભાગમાં વહેંચવામાં આવેલી છે. તેમના પુસ્તકો જોઈએ તો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય અને મંગળ પ્રભાત છે. તે સમયે દરેક કાર્ય પત્રો દ્વારા થતું હતું. તમે તો મિત્રો વોટ્સઅપ, સોશિયલ મીડિયા અને ટીવી જેવા અનેક ઇલેક્ટ્રોનિક માધ્યમના સમયમાં જન્મ્યા છો અને જીવો છો. બાપુનો સમય હતો ત્યારે માત્ર રેલવે, તાર, ટપાલ
અને આદાન પ્રદાન અને પરિવહનના એ જ માધ્યમો હતા અને એનું સમગ્ર સંચાલન અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવતું. એ સમય દરમિયાન બાપુએ અનેકવાર ભારત ભ્રમણ ટ્રેન દ્વારા થર્ડ ક્લાસ ડબ્બામાં બેસીને એણે ભારતનું ભ્રમણ કર્યું હતું અને જે તે સમયે ભારતની દારૂણ ગરીબી તેમણે પ્રત્યક્ષ અનુભવી. સ્ત્રીઓ પર થતા અત્યાચાર અને અજ્ઞાનતાને લઈ અનેક લેખો અને પત્રો તેમણે લખ્યા, જેની નોંધ મહાદેવભાઈ દેસાઈ એની ડાયરીમાં તરીકે જે પ્રસિદ્ધ છે એમાં છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ આજે પત્રો દ્વારા જે લખતા હતા જે તે સમય એ સમગ્ર પત્રોનો સમાવેશ એ ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ છે, તેમાં એમના લખાણો અને પત્રો એ સમાયેલા છે. વિદ્યાર્થી બાલમિત્રો, આપણે ચોરી અને પ્રાયશ્ચિત એ ગાંધીજી એ પોતે પોતાની જે કંઈ કબૂલાત છે દોષ કરીને ભૂલ કરીને પછી કબૂલાત કરે છે અને કબૂલાત પણ એ એકદમ નિખાલસ ભાવે જે કરે છે અને પછી એને જે પશ્ચાતાપ થાય છે એની વાત આપણા પાઠની અંદર ગાંધી બાપુએ પોતાના શબ્દોમાં વર્ણવી છે. તો એને આપણે અત્યારે એક પછી એક લાઈન જોતા જઈશું. ગાંધીજી પોતે જ કહે છે કે મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે, બીડી પીવામાં કંઈ ફાયદો છે? અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમારા બેમાંથી એકેને નહોતું લાગ્યું. મિત્રો, એને ખબર નહોતી જ્યારે બીડી પીવાની શરૂઆત કરી ત્યારે એમની પાસે પૈસા પણ નહોતા અને એમાંથી ફાયદો થાય છે, એની ગંધમાં મજા આવે છે એવી કંઈ એમને ખબર બેમાંથી એકેને નહોતી. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું. ફક્ત એમને મજા, એમને આનંદ તો આમ કરીને ધુમાડો કાઢવામાં જ આવતો હતો. બાકી એમને ખબર નહોતી એના ફાયદા ગેરફાયદા અથવા તો એમાંથી શું પ્રાપ્ત થાય છે એ કશી જ ખબર નહોતી. ફક્ત ધુમાડો કાઢવો અને આનંદ મેળવવો એટલું જ એમને ખ્યાલ હતો. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. હવે ગાંધીજીને આ ઈચ્છા કેવી રીતે થઈ? તો એમણે એમના કાકાને જોયું કે કાકા બીડી પીતા હતા અને ધુમાડો કાઢતા હતા એ જોઈ અને એમને પણ ઈચ્છા થઈ. અને પૈસા તો ગાંઠે ન મળે, ગાંઠે એટલે એમના ખિસ્સામાં, એમની પાસે પૈસા એમની પાસે ન હોય એટલે કાકા બીડીના ઠૂંઠા ફેંકી દે તે ચોરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં આ કામ એમણે ચોરીનું શરૂ કર્યું કે બીડીના ઠૂંઠા ચોરવાનું કામ એમણે શરૂ કર્યું. કારણ કે પૈસા તો પાસે હોય નહીં, બીડી ખરીદી ન શકે, પણ ઠૂંઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડોય ન નીકળે એટલે ચાકરની ગાંઠે બે ચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. મિત્રો જુઓ, પહેલાં સૌથી પહેલાં એમને બીડી પીવાની ઈચ્છા થાય છે અને ત્યારબાદ ઠૂંઠા જે છે બીડીના ઠૂંઠા એમાંથી એ ધુમાડો કાઢી અને એ જોઈ લે છે, એ પ્રયત્ન કરે છે, શરૂઆત કરે છે. પછી એમ થાય છે કે આમાંથી બરાબર ધુમાડો નીકળતો નથી એટલે હવે બીડી ખરીદવાનું નક્કી કરે છે. પણ બીડી ખરીદવા માટે એમની પાસે એમના ખિસ્સામાં પૈસા નથી એટલે શું કરે છે? એ ચાકરના દોકડામાંથી, ચાકરના ની ગાંઠે બે ચાર દોકડા હોય એમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી અને બીડી ખરીદતા થયા. મિત્રો, દોકડા એટલે એક પ્રકારનું ચલણ છે, પૈસો એટલે એની પાસે જે પૈસા હોય ચાકરની પાસે એમાંથી એ ચોરતા થયા અને એમ કરતાં કરતાં એણે બીડી ખરીદવાનું શરૂ કર્યું અને બીડી પીવાનું ચાલુ કર્યું. અને ચાકર એટલે નોકર. હરેક વખતે એટલે દર વખતે એમને એવું પ્રાપ્ત થતું નહોતું. સવાલ હવે એણે સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો, બીડીને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ બે ચાર દોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યું, દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ થાય છે અને તેમ ડાળખી બીડીની જેમ સળગે છે અને તે પી શકાય છે. અમે તે મેળવીને ફૂંકતા થયા. પછી ખબર પડી કે એક ડાળખી છે ને એની
એની ડાળખી છે એને બીડીની જેમ પી શકાય એમાંથી ધુમાડો નીકળે, એટલે અમે એને પછી એ રીતે શરૂઆત કરી દીધી. પણ અમને સંતોષ ન થયો, મારી પરાધીનતા મને સાલવા લાગી, વડીલોની આજ્ઞા વિના કંઈ થાય એ દુઃખ થઈ પડ્યું. હવે એને ધીમે ધીમે દુઃખ થવા લાગે છે કે મારા વડીલોની તો આજ્ઞા નથી અને આજ્ઞા વિના કંઈ પણ કામ કરવું એ ઉચિત નથી. એટલે પરાધીનતાનો અર્થ થશે પરવસ્તા, લાચારી. એને એટલી બધી લાચારી થવા લાગે છે કે હવે શું કરવું, આ તો કંઈ યોગ્ય નથી, વ્યાજબી નથી, અને આવું કરવાથી આપણને કંઈ ફાયદોય નથી. અને અંદર અંદર એનો આત્મા છે એ દુઃખી થવા લાગ્યો. અમે કંટાળ્યા ને અમે આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. પણ આપઘાત કઈ રીતે કરવો? મિત્રો, ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. હવે એવું સાંભળ્યું, ધતુરાના ડોડવા એટલે ધતુરાના ઝીંડવા, એના બી ખાઈએ તો મૃત્યુ થાય એવું અમે સાંભળેલું. એટલે અમે એ પણ પ્રયત્ન કરી જોયો અને મૃત્યુ નીપજે. હવે વિચાર કરો કે તમને કેટલું બધું દુઃખ થયું હશે, એમનો આત્મા છે એ કેટલો બળતો હશે કે ત્યારે એણે નક્કી કર્યું હશે કે આના કરતાં તો આપણે હવે મરી જઈએ, આપણું મૃત્યુ થાય તો વધુ સારું. પણ મિત્રો, મૃત્યુ એ એટલું બધું સરળ નથી. કોઈ વ્યક્તિ કે અને મરી જાય એ શક્ય નથી. અને મૃત્યુ પામવું, પોતાની ઈશ્વરથી જે મૃત્યુ આપણને આવે છે એ અલગ વસ્તુ છે, અને આત્મહત્યા કરવી એ શક્ય જ નથી, એ ખૂબ અઘરું કામ છે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો, કેદારજીને મંદિરે દીપમાળામાંથી ઘી ચડાવ્યું, કારણ કે હવે ખબર હતી ને કે હવે આપણું મૃત્યુ થવાનું છે, તો ચાલો ભગવાનના મંદિરે આપણે ઘી પણ ચડાવી આવીએ. દર્શન કર્યા ને એકાંત શોધી, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ? વિદ્યાર્થી બાલ દોસ્તો, જુઓ તો કેવી પોતાની મનોવ્યથા, મનોમંથન એ અહીંયા રજૂ કરે છે કે હવે ઝેર ખાવું કેવી રીતે, ઝેર ખાઈ કેવી રીતે શકાય, હિંમત કેવી રીતે ચાલે, અને ઝેર ખાવાથી પણ જો ન મરીએ તો. પરાધીનતા કાન ભોગવી છૂટવું, આનાથી શું લાભ છે? એના કરતાં પરાધીનતા કાન શોભવી, પરાધીનતા કાન ભોગવી છૂટવું, કે કંઈ નથી, કંઈ વાંધો નથી. તો કહે છે કે પરાધીનતા, પરવસતા, આ લાચારી છે ને એ ભોગવી છૂટવું. હવે આ મૃત્યુ એ શક્ય નથી, છતાં બે ચાર બી ખાધા, બીજા ખાવાની હિંમત જ ન ચાલી, અને બંને મોતથી ડર્યા. મિત્રો, બહુ ડર લાગે છે, જે સત્ય છે ને એનો આપણને બહુ ડર લાગે છે. અને આપણે જાણીએ પણ છીએ કે મૃત્યુ એ નિશ્ચિત છે, અને છતાં આપણે ડરીએ છીએ. એની આપોઆપ આવી જાય તો આપણને વાંધો નથી આવતો, પણ આપણે આપણી જાતે, એટલે જો સ્યુસાઇડ કરવાનો કે આપઘાત કરવાનો વિચાર કરીએ તો સાવ નિરર્થક છે, સાવ વ્યર્થ છે, અને બિલકુલ વ્યાજબી પણ નથી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું એ અને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. મિત્રો, હવે ઠરાવ કરે છે કે હવે આ બધી બાબતો છે ને એને આપણે ભૂલી જવી છે, આપણે શાંત થઈ જવું છે અને હવે આમાંથી બહાર નીકળી જવું છે. એટલે મંદિરે જઈને આપણે શાંત થઈ જવું છે. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા તો એની કંઈ અસર થતી જ નથી. મિત્રો, એમને પોતે અનુભવ્યું છે એટલે એમને ખબર છે કે આપઘાત કરવો એ સહેલો નથી. આપઘાત કરવાનો વિચાર કરવો સહેલો છે, પણ આપઘાત કરવો એ સહેલો નથી. આથી કોઈ આપઘાત કરે ને, અથવા કોઈ આપઘાતની ધમકી આપે, અથવા કોઈ આપઘાતની વાત કરે, તો કહે છે કે મારા પર એની ઝાઝી કોઈ અસર થતી નથી, અથવા મુદ્દલ જ થતી જ નથી એમ કહું ને તો પણ ચાલે. એટલે બિલકુલ થતી નથી, થોડીક અસર થાય પણ ખરી, અને સાવ નથી થતી એવું કહું તો પણ અસ્થાને નથી. તો આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની, તેમજ નોકરના ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મિત્રો, હવે આ જે ટેવ છે એ લગભગ અમે સાવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ, અને એ ટેવ જંગલી
गंदी के हानिकारक छे एम मैं सदाई मान्यु छे। सदाई मैं एम मान्यु छे कि आ बधी टेवो छे, आ बधी आदत छे, हवे मारा जीवन में ए अथवा कोईकना जीवन में कोईकने जोऊं तो पण ए मने योग्य लागतुं नथी। मने ए आदतो, ए टेव छे, जंगली जेवी लागे, गंदी लागे छे, योग्य नथी अने स्वास्थ्य माटे पण खूब ज नुकसानकारक छे, खूब ज हानिकारक छे। ए पण मने खबर पड़ी बीड़ीनो आटलो जबरदस्त शौक, बीड़ीनो आटलो जबरदस्त शौक दुनिया में केम छे ए समझवानी शक्ति हूँ कदी मेळवी शक्यो नथी। मित्रों, हवे कोई आगगाड़ीना डब्बा में क्यारेक हूँ बैठो होऊं अने जो बीड़ी फूकाती होय तो त्यां बेसू मने भारे थई पड़े छे अने ते धुमाड़ाथी हूँ गूंगळाई जाऊं छूं। विद्यार्थी बाल दोस्तों, गांधीजी केटली सरस वात પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે અને પોતે જે ભૂલો કરે છે, ભૂલ કરે છે, ભૂલ થઈ જાય છે, અજાણતા ભૂલ થઈ જાય છે અને કહેવાય છે ને કે મેકિંગ મિસ્ટેક ઇટ્સ નેચરલ, ક્યારેક આપણને ખ્યાલ નથી હોતો અને અચાનક જ ભૂલ થઈ જાય છે, પણ ભૂલ થઈ જાય એ નેચરલ છે, પણ ભૂલ થઈ ગયા પછી એને સુધારી લેવી, એનું પ્રાયશ્ચિત કરવું, એની પાછળ પશ્ચાતાપ કરવો અને પછી ક્યારે ન થાય, ક્યારે આવી ભૂલ નહીં થાય એ સંકલ્પ કરવો એ સૌથી મહત્ત્વની બાબત છે બાળ દોસ્તો। તો હવે બાકીનો જે ભાગ છે એ આપણે નેક્સ્ટ લેસનમાં જોઈશું। અત્યારે અહીં સુધી જય સ્વામિનારાયણ।